આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારોની વાત કરવામાં આવી છે, જેમાંનો એક ગર્ભ સંસ્કાર છે. ગર્ભ સંસ્કાર એટલે પૃથ્વી પર અવતરણ પામનાર બાળકને પાયામાંથી શીખ આપવી. બાળક જ્યારે માનવ ઉદરમાં હોય છે ત્યારે માતા જે જે ક્રિયા કરે છે તે દરેક ક્રિયા બાળક અનુભવે છે અને તેનું આચરણ તે આજીવન કરે છે. જેથી માતા જેવું વિચાર ધારણ કરે છે, જેવું કાર્ય કરે છે, તે દરેક કાર્યની અસર માતાના ગર્ભમાં રહેલ બાળક પર થાય છે. અને તેથી જ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર ખૂબ જ જરૂરી છે. જેને લઈને સૈની આયુર્વેદિક કોલેજ ખાતે ઓજસ્વી ગર્ભ સંસ્કાર કેન્દ્રનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ મહેમાન તરીકે સુરતના માજી મેયર અસ્મિતાબેન સિરોયા ખાસ હાજર રહ્યા હતા. આ ગર્ભ સંસ્કાર કેન્દ્ર કૈલાસબેન પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, કે જેમને 10 વર્ષનો બહોળો અનુભવ છે અને ઘણી બધી બહેનોને ગર્ભ સંસ્કાર શીખવાડી ચૂક્યા છે. આ ઓપનિંગ સેરેમનીમાં ઘણી બધી ગર્ભવતી બહેનોએ પણ ભાગ લીધો હતો. મારું નામ કૈલાસ કે પટેલ. હું આ 10 વર્ષથી ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવું છું. અત્યારે ઓજસ્વી ગર્ભ સંસ્કાર કેન્દ્રનું આજે આપણે ઓપનિંગ કરીએ છીએ. ગર્ભ સંસ્કાર આજના સમયમાં ખૂબ જરૂર છે. ફોરેને તો અભિમન્યુ થેરાપી તરીકે સ્વીકારી લીધું છે. ભારતની સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છીએ, તો ફરી આપણે ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગર્ભ સંસ્કારનું ખૂબ મહત્ત્વ છે. 80% બ્રેનનો વિકાસ માતાના ગર્ભમાં થાય છે. બાળકનો 80% બ્રેનનો વિકાસ માતાના ગર્ભમાં થતો હોય તો બાળકના વિકાસ માટે પરિવાર અને ખાસ કરીને સગર્ભા લેડીએ આ બધી એક્ટિવિટીઝ કરવી જોઈએ, જે અમે કરાવીએ છીએ. ધારો કે 7 પ્રકારના ધ્યાન કરાવીએ છીએ. ટ્રામેસ્ટર વાઇઝ અમે બહેનોને પ્રાણાયામ અને આસનો કરાવીએ છીએ. ખાસ કરીને મ્યુઝિકનું ખૂબ મહત્ત્વ છે માનવ જીવનમાં અને પ્રાણી જીવનમાં. તો મ્યુઝિક મંથ પ્રમાણે બહેનોને આપીએ છીએ. મ્યુઝિક થેરાપીથી બહેનોને સામાન્ય જે બીપી છે આપણે જોઈએ છીએ, સામાન્ય જે થાઇરોઇડને આવા પ્રશ્ન આવે છે, હિમોગ્લોબિન ઓછા હોય એવા પ્રશ્નો આવે છે, ત્યારે અમે મ્યુઝિક થેરાપી દ્વારા પણ સરસ રીતે રિઝલ્ટ મેળવી લીધું ચૂક્યા છીએ. અને ખાસ કરીને નોર્મલ ડિલિવરી, તો પ્રેગ્નન્સીને ભય હોય છે પ્રેગ્નેન્ટ બહેનોને કે નોર્મલ ડિલિવરી કઈ રીતે કરવી, પરંતુ એને કાઉન્સિલિંગ એવી રીતે જ આપો કે વર્કિંગ પાર્ટનર એને કઈ રીતે સપોર્ટ કરે. તો આ અમારા 10 વર્ષના અનુભવમાં અમારે 4,000 થી 5,000 બહેનોએ અહીંયા લાભ લીધો છે. અને દરેક બહેનોના બાળકો અમને શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત જોવા મળ્યા છે. અસ્તુ. આજે જે ઓજસ્વી ગર્ભ સંસ્કાર કેન્દ્ર આયુર્વેદિક કોલેજના પટાંગણની અંદર ખુલેલું છે, એની અંદર હું સુરત શહેરની નહીં પણ ગુજરાતની પણ દેશની દરેક લેડીને એક ખાલી મારી નમ્ર અપીલને વિનંતી કરું છું કે ગર્ભ સંસ્કાર એ બાળકનો પાયાનો વિકાસ છે. 80% જેટલો વિકાસ જો ગર્ભમાં થતો હોય તો આપણું બાળક તેજસ્વી, ઓજસ્વીને ખૂબ સારું અને મહાન બને, એના માટે આપણે આવા ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં જવું જોઈએ. ખાલી પ્લાનિંગ કરીએ ત્યાંથી અને ગર્ભનો જ્યારે જન્મ થાય ત્યાં સુધીની પ્લાનિંગ સાથે ખૂબ સારી રીતે સ્ટેપ બાય સ્ટેપ શીખવે છે, તો સૌ બહેનોએ આવી નામનો લાભ લેવો જોઈએ. મારું નામ રાદડિયા અંકિતા છે અને છેલ્લા 7 મહિનાથી હું પણ આ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં, ઓજસ્વી ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવું છું અને મને ખૂબ ફાયદો થયો છે. હું પણ બીજી જે લેડીઝ છે, માતાઓ છે, એને નવદંપતિઓ છે, એને હું રિક્વેસ્ટ કરીશ કે તમે પણ અહીંયા આવો અને આવા ગર્ભ સંસ્કાર કેન્દ્રનો લાભ લો અને આવનારી પેઢીને નવી પેઢીને બનાવો, ઉત્તમ બાળકને જન્મ આપો.